માસ અગાઉ કરણસર ગામના પાટિયા પાસે શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. થરાદના મોટી પાવડ ગામના આધેડને હત્યારાઓને ઝડપી પાડવા નાયબ કલેક્ટર સહિત ડીવાયએસપીને દલિત સમુદાય આવેદન પત્ર આપ્યું. 10 દિવસમાં હત્યારાઓ નહીં પકડાય તો ગાંધી જિંદા માર્ગ અપનાવીને ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી આપી હતી. થરાદ તાલુકાના મોટી પાવડ ગામના દલિત આધેડનો 2 માસ અગાઉ શંકાસ્પદ હાલતમાં કરણાસર ગામના પાટિયા પાસે બાવળને ઝાડેમાં મૃતદેહ મળી આવતા તેના પરિવારજનોએ થરાદ પોલીસ મથકે ગુનો નોંધાઈ હત્યારાઓને ઝડપી પાડવા માટે માંગ કરી હતી. જો કે 2 થી વધારે માસનો સમય થવા છતાં પણ હત્યારાઓને પોલીસે ન પકડતા મોટી સંખ્યામાં દલિત સમુદાય નાયબ કલેક્ટર સહિત ડીવાયએસપીને આવેદનપત્ર આપી આરોપીઓને ઝડપી પાડવા માંગ કરી હતી તેમજ ઉગ્ર ચીમકી ઉચ્ચારી હતી. થરાદ તાલુકાના મોટી પાવડ ગામના રાઠોડ મોડાભાઈ માખાભાઈનો મૃતદેહ ગત તારીખ 29/11/2018 રોજ કારણાસર પાટિયાની બાજુમાં બાવળની ઝાડીમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેના પરિવારજનો સહિત પોલીસ દોડી આવી હતી. મૃતકની હત્યા કરાઈ હોવાની રજૂઆત પોલીસને કરાઈ હતી તેમજ જ્યાં સુધી આરોપીઓ નહીં ઝડપાય ત્યાં સુધી મૃતદેહ નહીં ઉઠાવે તેવી રકઝક જામી હતી. જે સંદર્ભે પોલીસે ગુનો ઉકેલી આરોપીઓને ઝડપી પાડવાની ખાતરી આપતા મામલો સમેટાયો હતો, જેને લઈને મૃતકના પુત્ર દિનેશભાઈ રાઠોડે પોલીસ મથકે ગત તારીખ 30/11/2018 રોજ ફરિયાદ નોંધાઈ હતી. જે બનાવને 70 દિવસ થયા છતાં હત્યાના આરોપીઓની અટકાયત કરવામાં આવી નથી. ખુલ્લેઆમ આરોપી પોલીસની નજર સામે ફરતા જણાય છે. તેમ છતાં પોલીસ જાણે કોઈની લાચારી નીચે જીવતી હોય તેમ આરોપીઓની ધરપકડ કરતી નથી, પીડિત પરિવારોને ન્યાય અપાવતી નથી. અમને શંકા છે કે પોલીસ રાજકારણના ઇશારે અથવા લાગતા વળગતા મળતિયાઓ સાથે ભળેલી છે અને અમોને ન્યાય અપાવતી નથી, જેથી જો 10 દિવસમાં અમને યોગ્ય ન્યાય નહીં મળે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી સાથે મોટી સંખ્યામાં દલિત સમુદાય નાયબ કલેક્ટર સહિત ડીવાયએસપીને આવેદનપત્ર પાઠવી હત્યારાઓને પકડવા માટે માંગ કરી હતી. યશપાલ સિંહ વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ થરાદ.